છું દીપક દેવળિયા, ભાવનગર મીડિયાની સાથે. અત્યારે આપણે વરાછા રોડ વાલક પાટિયા પાસે ઊભા છીએ અને વાલક પાટિયા પાસે નાગરિક એકતા સમિતિ આમરણ ઉપવાસ ઉપર ઉતરેલી છે કે અમને એસએમસીમાં ભળાવો, જેવા કે પાસોદરા, કઠોદરા, કોલવડ, નાના નાના 8-10 ગામોને એસએમસીમાં ભળવાનો જે વિરોધ ચાલી રહ્યો છે, પણ નાગરિક સમિતિ એવી છે કે નાના નાના મધ્યમ વર્ગ લોકોના પ્રશ્નોને હલ કરવા માટેની એક નાગરિક સમિતિ બનાવેલી છે. એ લોકોનું કહેવું એવું છે કે અમને એસએમસીમાં ભળાવો, તો આપણે એ લોકોના નાગરિક સમિતિને મળી અને વાતચીત કરીએ કે શું આ લોકો કહેવા માંગે છે અને ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે. રાજનીતિ રાજનીતિ રાજકીય રોટલા શેકવાનો, રાજકીય રોટલા શેકવાનો અમારી માંગે, અમારી માંગે એસએમસીમાં. મારું નામ કાળુભાઈ વગાસિયા, નાગરિક એકતા સમિતિના સભ્ય. અમે છેલ્લા 45 દિવસથી કામરેજ તાલુકાના જે 10 ગામો છે એમને મેળવવા માટેની ડિમાન્ડ કરી છે. તો અમારી માંગ અમે અનેક સ્થળે રજૂઆતો કરેલી છે, કલેક્ટર, મામલતદાર, એના મેયરશ્રી, મંત્રીશ્રીઓ અને ગાંધીનગર ખાતે જઈને પણ અમે રૂબરૂ રજૂઆતો કરી આવ્યા, આવેદનપત્ર આવ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક હદ વિસ્તરણ મુદ્દે જેના સ્થાનિક નેતાઓ છે જિલ્લા સ્તરના, એમની જૂથબંધીને લીધે અમને ન્યાય નથી મળી રહ્યો અને એમની ખેંચતાણને લીધે આજે આ વિસ્તારમાં 2.5 લાખ જેટલી સામાન્ય વર્ગના મધ્ય વર્ગના લોકો રહે છે, તે સુવિધાઓથી તમામ લોકો વંચિત છે. હકીકત તો એ છે કે આજે કોલવડ લોકો, લસકાણા લોકો 10 વર્ષ પહેલાં એમની વસ્તી 1500-2000ની હતી, આજે આ ગામોની વસ્તી 35-40 હજાર થઈ ગઈ. તો આટલી મોટી વસ્તી હોય અને ગ્રામ પંચાયત કચેરીમાં 3 જણાનો સ્ટાફ હોય, 2 ઓપરેટર અને 1 તલાટી મંત્રી, તો સ્વાભાવિક રીતે 35-40 હજાર લોકોની વસ્તીના પ્રશ્નોનું નિરાકરણ આ લિમિટેડ સ્ટાફ આપી જ ના શકે. એના માટે એક સિસ્ટમેટિક વ્યવસ્થાની જરૂર હોય, જે આપણે અત્યારે મહાનગરપાલિકામાં કચેરીઓમાં ઉપલબ્ધ છે. ડિજિટલ સિસ્ટમ અત્યારે આવી ગઈ છે, લોકો ઘર બેઠા ઘણી બધી સુવિધાનો લાભ લઈ શકે, પરંતુ આવી સુવિધાઓ ગ્રામ પંચાયતમાં અત્યારે તો છે જ નહીં. અને આવું નવું ચાલે તો આવનારા 15 વર્ષમાં પણ તે લેવલની સુવિધા પૂરી પાડી ના શકે. ત્યાર પછી રોડ, રસ્તા વગેરેની અને કચરાના નિકાલની મોટી સમસ્યાઓ. અત્યારે તમે કોઈપણ ટાઉનશીપમાં જાઓ, કોલવડ, લસકાણા, પાછોદરાની, તો એક ટાઉનશીપમાં લોકો 35-40 હજાર રૂપિયા કચરો ઉઘરાવવાના ટ્રેક્ટરવાળાને ચૂકવે છે. આ તમામ પૈસો પ્રજાના ખીચામાંથી જાય છે. આ ઉપરાંત વેરા બિલ તો જે રેગ્યુલર આવતું હોય ભરવાનો જ હોય છે. તો અમારી માંગ બહુ સ્પષ્ટ છે, સીધી છે, કે જે પૂણા ગામ યોગેશ્વર વિસ્તારને પાછળથી મેળવવામાં આવ્યો અને મોડું થઈ જતા ત્યાં આડેધડ બાંધકામો થઈ ગયા, જે ખુલ્લા રોડ રસ્તા બનવા જોઈએ હવે અશક્ય બની ગયેલું છે. જે અત્યારે નાનું ટોયલેટ પણ બનાવવું હોય પૂણા ગામમાં તો એ શક્ય નથી, કારણ કે એવી કોઈ જાહેર જગ્યા જ નથી જેને કોઈ સંપાદન કરી શકે મહાનગરપાલિકા. આજે આ ગામોમાં પણ આડેધડ બાંધકામો થઈ રહ્યા છે, આવનારા 5 વર્ષમાં અહીંયા પણ બાંધકામનો રાફડો ફાટી નીકળે અને પછી આપણે મેળવવા નીકળીએ તો ભળી તો જશે પણ પરિસ્થિતિ પૂણા ગામ યોગેશ્વર જેવા વિસ્તાર જેવી થશે. જ્યારે આપણી પાસે દાખલા છે વેસુ, મોટાવરાસા વિસ્તારના, જે સમયની સાથે ભળી ગયા એસએમસીમાં અને એનું સારી રીતે પ્લાનિંગથી ડેવલપમેન્ટ થઈ શક્યું અને ત્યાં જન સુવિધાઓ વિપુલ પ્રમાણમાં ઊભી કરી શક્યા. તો અમારો સ્પષ્ટ અત્યારે મંતવ્ય છે કે આ લસકાણા પાછોદરામાં હજી પણ ખુલ્લી જગ્યાઓ છે, ત્યારે આને સત્વરે જો આ તકે ભેળવી દેવામાં આવે તો આ ગામોમાં પણ મોટાવરાસા, વેસુ, પાલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. બીજી વસ્તુ એ છે કે અત્યારે કોલવડમાં IIIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી એક નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ આવી રહી છે, જે દેશ લેવલની છે, નેશનલ લેવલ. આવી નેશનલ લેવલની યુનિવર્સિટીઓ આવતી હોય જ્યાં પૂરા ઇન્ડિયામાંથી સ્ટુડન્ટો ભણવા આવવાના છે, ત્યારે અત્યારે કોલવડ જવાનો રસ્તો જો કાચો હોય તો સ્ટુડન્ટના મનમાં શું ઇમ્પ્રેશન પડશે, ત્યાં સ્ટુડન્ટ એડમિશન લઈને પણ પસ્તાવો થશે. આ જે 23 યુનિવર્સિટીના કેમ્પસ આવેલા છે ઇન્ડિયામાં, એમાં એક પણ સિટી એવું નથી કે જ્યાં રોડ કનેક્ટિવિટીના ફાફા હોય, જ્યાં પ્રાથમિક સુવિધાના ફાફા હોય. તો જ્યારે કેન્દ્ર સરકારે એક દીર્ઘદ્રષ્ટિથી કોલવડની પસંદગી કરી હોય ઇન્સ્ટિટ્યૂટ માટે, ત્યારે અહીંની લોકલ પ્રશાસન છે, ગુજરાત સરકાર છે, એ આખાડા કાન કરી રહી છે. હજી કોલવડને ગામ જ રાખવા માંગે છે, પરંતુ હવે કોલવડ ગામ રહી જ ના શકે. એક વિશ્વ લેવલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક નેશનલ લેવલની સંસ્થા છે, ત્યાંથી પાસઆઉટ થતા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ થતું હોય, ત્યારે કોલવડને તમારે મેટ્રોપોલિટન સિટીમાં ભેળવું જ પડે અને એને એના લેવલનો દરજ્જો આપવો જ પડે. આવા અનેક પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લીધે પણ ગ્રામ પંચાયત પૂરી પાડી શકતું નથી, એની પણ એક લિમિટેશન છે. તો અમારી માંગ અત્યારે સ્પષ્ટ છે કે અત્યારે જે હદ વિસ્તરણ થઈ રહ્યું છે તેમાં અમુક ગામોને ભેળવવામાં આવ્યા છે. અમારા ગામોની દરખાસ્ત આવી ગયેલી હતી
ફરીથી કોઈ પણ રાજકીય ગાવ દાવા રચીને અમને હટાવી દેવામાં આવ્યો તો ફરીથી અમને સમાવવામાં આવે અને વહેલી તકે સમાવવામાં આવે. કયા કારણને લીધે લેટ થઈ રહ્યું છે એ સમજની બહારનો પ્રશ્ન છે. કારણ કે અમે એક મહિના પહેલાં ગાંધીનગર જ્યારે રૂબરૂ મુલાકાત કરી ત્યારે હદ વિસ્તરણ બાબતની મંત્રીઓ સાથેની બેઠક હતી, ધારાસભ્યો, લોકલ નેતાઓ પણ, સ્થાનિક નેતાઓ પણ ત્યાં ગયેલા. એ મિટિંગ થઈને પણ આજે 20-25 દિવસ થઈ ગયા, એમાં શું નિર્ણય આવ્યો એ આમ જનતાને કોઈને પણ ખ્યાલ નથી. અત્યારે હવે જોઈએ છીએ કે આપણે આંદોલન માટે બેઠા છીએ તો આંદોલનમાં આપણે જે ગમે તે આંદોલન કરવું હોય તો પોલીસ પ્રશાસન અથવા તો પંચાયત જે જગ્યાના જે ગામ લાગતું હોય એની પરમિશન લેવી પડે, તો આપણે શું પોલીસ પ્રશાસન અથવા પંચાયતની પરમિશન ભરવાની લીધેલી છે? આપણે મેં સંથાણા પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી લીધેલી, જેના અંતર્ગત અમે એ ડિવિઝન વરાછા પોલીસ સ્ટેશન અને આસિસ્ટન્ટ કમિશનરની પણ પરમિશન લીધી છે. પોલીસ કમિશનર કચેરીથી અમને 48 કલાકની પરમિશન મળેલી છે અને કાલે બપોરે અમારે 48 કલાક પૂરા થવા જઈ રહ્યા છે, તો અમે આ પરમિશનને લંબાવવા પણ માંગીએ છીએ. હવે આપણે પંચાયત લાગે છે તો પંચાયતમાં આપણે અરજી કે આવેદન કે પરમિશન કે એવું કંઈ પંચાયતની અમે કોઈ અત્યારે કોઈ પરમિશન લીધી નથી. કારણ કે અમે તો અત્યારે અહીં રોડ પર જ બેઠા છીએ, જે રોડની સાઈડની ડિવાઈડર છે ત્યાં, અને અમે એના વિસ્તારમાં જાણું છું. પોલીસ કમિશનરને અમે આજે આ પરવાનગી લેવા ગયેલા ત્યારે અમે એમને સ્પષ્ટ કીધેલું કે અમારે જેટલી આના અંતર્ગત કોઈ પણ લાઉડસ્પીકર છે, કોઈ પણ બીજી પરમિશન લેવી હોય લેવાની થતી હોય આપ શ્રી ભલામણ કરશો જી, તો એમની ભલામણ. બીજું આપણે જોઈએ છે કે આંદોલન છે તો અત્યારે આપણે ઘણી વખત એમાં ભેળવવા માટેના પણ આંદોલન કરવામાં આવેલા છે અને ન ભેળવવા માટે પણ આંદોલન કરવામાં આવ્યા છે, તો આપણે આંદોલન શેની સામે છે? અમારે આંદોલન, મેં જેમ કીધું એમ, અમે બિન રાજકીય લોકો છીએ. અમારી માંગણી ફક્ત ને ફક્ત લોકોને સુવિધાઓથી જે વંચિત રાખવા માટે, લોકોને વંચિત રાખવા માટે જે સુવિધા તમે જણાવી વાત બરાબર છે, પણ અત્યારે સમજો ને કે સરકાર સામે આંદોલન છે કે અહીંના જે પંચાયતના જે કર્મચારીઓ છે એની સામે છે કે પંચાયત સામે આંદોલન છે? મેં કીધું એમ, અમારી લડાઈ ફક્ત અહીંના જે લોકલ સ્થાનિક નેતાઓ છે એમાં પણ બધાય નહીં, અમુક ઘણા ગાંઠા 2-5 લોકોનું જેનું હિત અમા ગવાઈ રહ્યું છે તેમની સામે છે. કારણ કે સ્વાભાવિક રીતે આ એરિયો કોર્પોરેશનમાં ભળે તો જે અહીંની સીટો પર ચૂંટાયેલા લોકો છે, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તેમનું રાજકીય અસ્તિત્વ જોખમાઈ જાય તેવું છે. મતલબ આ ગુજરાત સરકારે લોકહિત માટે હદ વિસ્તરણનો દરખાસ્ત મોકલેલી, એનો મતલબ છે કે ગાંધીનગરથી એ લોકો પોઝિટિવ છે, મેળવવા માગે છે, પરંતુ જ્યારે અહીંના સ્થાનિક નેતાનો અભિપ્રાય લેવામાં આવ્યો ત્યારેથી નેગેટિવ અભિપ્રાય આપવામાં આવેલો છે. એનો મતલબ સાફ છે કે આ લોકો પોતાના રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાવા દાવા રચીને અમને વંચિત રાખી રહ્યા છે, તો સ્વાભાવિક રીતે અમારી લડાઈ તેમની સાથે જ હોઈ શકે. પછી આપણે જે અહીંયા કામરેજ તાલુકાના ધારાસભ્ય છે એનું શું આપણે જોશું? કામરેજના ધારાસભ્ય છે વીડી ઝાલાવડિયા, તેઓ પોઝિટિવ છે. વિકાસના કાર્ય થાય એરિયામાં તેમના માટે તેઓ પોઝિટિવ છે. કારણ કે તેમનો સ્પષ્ટ મત એવો છે કે આટલું મોટું કામરેજ વિધાનસભા સીટ હોય ત્યારે લોકો સામાન્યથી સામાન્ય કામો માટે પણ વીડી સાહેબને ઘણા લોકો વ્યક્તિગત ભાઈ ઓળખે છે, જે વરાસા એરિયામાંથી રહેવા આવેલા છે કોર્પોરેશનમાં ત્યાંથી, તો નાનાથી નાના કામમાં પણ એમને કોલ કરતા હોય છે, એમને મળતા હોય છે, તો તેમ તેઓની પણ ઈચ્છા છે કે આ એરિયો હવે ઓલરેડી કોર્પોરેશનની જેમ જ અત્યારે રહી રહ્યા છે લોકો, તો કોર્પોરેશનમાં ઓફિશિયલી ભળી જાય જેથી કરીને કોર્પોરેશનનો ચૂંટાયેલો પ્રતિનિધિત્વ આવે અને એ પ્રતિનિધિત્વ કરે અને તેમનું પણ જે વીડી ઝાલાવડિયાનું કામનું કારણ છે તે પણ ડાયવર્સિફાય થાય. એવું માની શકાય કે સરકાર સામે કે ભારતીય જનતા પાર્ટી સામે કે કોઈની સામે નથી, જે અંદર પોતાના રાજકીય રોડ લાગે એની સામે આપણે આંદોલન કરીએ છીએ. માની જયારે આમ જોવો તો કોઈ પણ શાસનમાં હોય સરકાર સામે જ હંમેશા આંદોલન હોય. ભારતીય જનતા પાર્ટી છે, પણ મેં કીધું એમ, એમાંથી પણ જે સ્થાનિક સ્તરના ગણા ગાંઠા લોકો છે એમની સામે અમારો અવાજ છે, એમની સામે અમારો વિરોધ છે. અમે કોઈ વ્યક્તિગત વ્યક્તિનું નામ લઈને વિરોધ નથી નોંધાવી રહ્યા, અમે અમારી માંગ રાખી રહ્યા છીએ. એ માંગ પૂરી કરવામાં જે લોકો નડતરૂપ થઈ રહ્યા છે એની સામે અમારો ઇનડાયરેક્ટલી વિરોધ હોય છે. માની શકાય એસએમસીમાં ભળી જાય તો સુવિધા 100% પૂર્ણ થઈ શકે ખરી? સુવિધા 100% તો એસએમસીમાં પણ ન થાય, પણ અત્યારે જે સુવિધાઓ અસુવિધાઓ છે એમાંથી 100% લોકો સુવિધા પ્રાપ્ત. પણ એમાં અમુક એવા ગામો છે જેમાં અત્યારે સમજો ને રોડ ડેવલપમેન્ટથી માંડીને એટલું જે કામ સંપૂર્ણ થઈ ગયું પંચાયતમાં, એવું કે એક આપણે ઉદાહરણ લઈ શકીએ પાસોદરા પણ, તો એના વિશે તમે શું કહો? પાસોદરાનો ઓબ્વિયસલી કે રોડ અંદરના ઇન્ટરનલ ડેવલપ થયા છે, ગામ મોટું છે, પણ ધારો કે તમે પાસોદરાની બહાર નીકળો અને તમારે નવજીવન હોટલ પાસે આવવું હોય તો મહિના પહેલાં સુધી તો ત્યાં સિટી બસની વ્યવસ્થા નહોતી, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નહોતું, ત્યાર પછી ત્યાં એસટી નિગમની પણ કોઈ બસો નથી ચાલતી, ફાયર સેફટીની કોઈ ત્યાં સુવિધા ગ્રામ પંચાયત આપી નથી શકતી, ત્યાર પછી ડબલ જે ડિવાઈડરવાળો રોડ હોવો જોઈએ તેવો રોડ નથી, એટલે આ બધી સુવિધાઓ છે ગ્રામ પંચાયતની એક લિમિટ હોય. શોર્ટમાં એવું કહેવા માંગે એસએમસીમાં ભણે તો ઘણી ખરી જે સુવિધાથી વંચિત સુવિધા મળે. આપણે જે યોગી શોપ વિસ્તારમાં આપણી સામે દાખલો છે જે નવા ટીપી રોડ નીકળ્યા, 10 વર્ષ પહેલાં કોઈ કલ્પના પણ નહોતી કરી,
એવા એવી જગ્યાએ નવા રોડ નીકળ્યા, બીઆરટીએસ ના રૂટ નીકળ્યા, સિટી બસ ના રૂટ નીકળ્યા, તો 100% અહીંયા પણ આવો વિકાસ થઈ શકે તેમ છે. યોગી ચોક વિસ્તારમાં, પૂર્ણાગામ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓ, 2 શાળાના ઓપનિંગ થયા અને એ હાઈ ક્વોલિટીની શાળાઓ બની. તો ગ્રામ પંચાયત આવનારા 15 વર્ષમાં પણ આવી શાળાઓ બનાવી શકે નહીં. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બનેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત, તો આવી શાળાઓ આવનારા દિવસોમાં અનેક એરિયામાં આવી શકે છે, આ એરિયામાં પણ આવે. પણ હજી ગ્રામ પંચાયતના હાથમાં વહીવટ રહેશે તો બહુ સમય લાગે, 15-20 વર્ષ પણ જતા રહે. તો મીડિયા દ્વારા તમે પ્રશાસનને, આમ જનતાને શું મેસેજ દેવા માંગો છો? હવે પહેલા તો જે અહીંના સ્થાનિક રાજનેતાઓ છે અડચણરૂપ થાય, એમને એક સ્પષ્ટ સંદેશો દેવા માંગીએ છીએ કે તમે જનતાને મૂર્ખ સમજતા હોય તો જનતા બહુ શાણી છે. તમે તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દો અને સત્તા પણ તમે શેકવાના ચાલુ રાખશો તો તમે ચૂંટણી લડશો તો પણ બહુ ખરાબ રીતે હારી જાઓ, ડિફોલ્ટ જપ્ત થઈ જશે. તો શાણમાં સમજી જવું બહુ જરૂરી છે. અને પ્રશાસનને અમારી અહીંથી એક અપીલ છે કે પ્રશાસન લોકહિતના કાર્યમાં લોકોના માટે ફાયદાકારક એવો નિર્ણય ત્વરિત લે. જે રાજકીય કાવદાઓ દાવપેચ જે લોકો રમી રહ્યા છે એમની આમાં તરત બાદબાકી થાય અને લોકોની સુખાકારીના નિર્ણય લેવામાં આવે એવી અમારી અપેક્ષા. કયા આપણે પાર્ટીમાંથી છો? આજે આપણે નાગરિક એકતા સમિતિમાં આંદોલન પર ઉતર્યા છો કે સુરત એસએમસીમાં ભળી લેવાનું, એના વિશે તમે શું કહેવા માંગો? અમે ક્યાં બોર્ડમાં એસએમસીમાં ભેળવવા માટે તે મતદાન માટે ભળી હતી, પણ અમે ઠરાવ નહીં કહો તો એસએમસીમાં ભેળવું કે મતદાન ઉપર ભારતીય જનતા પાર્ટી લઈ અને અમારો ઠરાવ 80 સામે 37 સામે ઉડાડી દીધો અને ભેળવું નહીં. એમના માટે પણ અમે રજૂઆત કરી હતી કોર્પોરેશનમાં, ભાઈ આ ઘણા સંસ્થાના જેવી સ્થિતિ થાય, લોકો બાંધકામ કરી નાખશે બિલ્ડરોની, બધાએ રોડ રસ્તા તમે નહીં આપી શકો, સુવિધા નહીં આપી શકો. અત્યારે આપણે સંસ્થાના પોલીસ સ્ટેશનની જગ્યા મેળવવા માટે આપણે પાસે એસએમસી પાસે જગ્યા નથી, પોલીસ સ્ટેશન ખળવાય. ઘણા વિસ્તારમાં કોઈ પણ સુવિધા ગાર્ડન લેવું હોય તો જગ્યાઓ નથી. બિલ્ડરોને રાજકીય રોડના શેકવા માટે બિલ્ડરો પાસે લઈ અને પૂરેપૂરું બાંધકામ આપી દે છે. 40% કાપવાનું હોય એસએમસીમાં, એવું 40% કપાઈને પ્લાન્ટ પાસે જઈને ત્યાં સુરામાં સેટિંગ કરી અને ગ્રામ પંચાયતમાં બાંધકામ પૂરું કરી નાખે છે. સુવિધા જે લોકોને જોવે એ સુવિધા મળતી નથી. અને આ એસએમસીમાં વેરાની વાત એ છે, પણ જે સુવિધા આપે ત્યાંથી વેરો લે, એસએમસીમાં મેળવે સુવિધા આપે ત્યાંથી વેરો લે અને સુવિધાઓ પૂરી પાડે એ મળી માંગે. મતલબમાં એવું માની શકાય કે પંચાયત અને બિલ્ડર લોકો મિલી ભગત કરીને કંઈક કોર્પોરેશનમાં કન્સ્ટ્રક્શનમાં કંઈક ગોબાચાળી કરે છે એવું માની શકાય? ખરી 100% એની આવક બંધ થઈ જાય છે, કારણ બિલ્ડરો પૂરેપૂરું બાંધકામ કરવા માટે 40% જગ્યા કપાતી હોય, એ કપાત બાદ કરાવે, રૂપિયા આપીને એનું કામ કરાવે. મારું નામ અલ્પેશભાઈ રાબડિયા છે, સહ કન્વીનર નાગરિક એકતા. એસએમસીમાં સમાવેશ કરવા બાબતે હું એટલું કહેવા માગીશ કે બીઆરટીએસ જંકશન જે છે એ કામરેજ ચોકડીસોની મોજીકું છે અને કામરેજ છે એ સુરતનું પ્રવેશદ્વાર છે, એટલે કામરેજ તાલુકાના 11 ગામોને ફરજિયાતપણે એસએમસીમાં સમાવવા જ પડે, એના સિવાય કોઈ રસ્તો નથી. અને બીજી બાબત મેં હમણાં સાંભળી કે ચાલો પાસુંદ્રાનું આપણે ઉદાહરણ લીધું કે ડેવલપમેન્ટ થઈ ગયું, પણ એ બધી સોસાયટીઓની અંદર છે, પણ સોસાયટીની બહાર જે રોડ રસ્તા ઇન્ટર કનેક્ટિવિટી બનાવવા પડે ડિવાઈડરવાળા લાઇટવાળા, એની સાથે સાથે કોમ્યુનિટી હોલ, હોસ્પિટલ, પછી સ્વિમિંગ પુલ, આ બધું જે બનાવવું પડે ને એની માટે ગ્રામ પંચાયત પાસે ક્યારેય ફંડ હોવાનું જ નથી. એ ફંડ પૂરતું થશે જ નહીં, પણ એસએમસીમાં ભરી જશે તો ફાયદો શું છે? માનો કે નાનપુરાવાળા એસએમસીમાં ભરે જ છે વેરો, પણ એ લોકોને ડેવલપમેન્ટ થઈ ગયું છે તો એ ફંડની રકમ છે ને એસએમસીમાં ભરશે તો એ ફંડની રકમ અહીંયા આવી જશે અને એને લીધે આ ગામોનું છે એ એસએમસીમાં ભરે તો ડેવલપમેન્ટ તાત્કાલિક ધોરણે થઈ શકે. સુરત ધોળકિયા રાષ્ટ્રીય ભૂમિ સેવા સંઘમાં પ્રમુખ છું અને શરદભાઈ મારા મિત્ર છે અને જે આ એને જુલુસ ઉપાડ્યું છે નાગરિક સેવા સમિતિ એકતા સમિતિ, એમાં મારો પૂરો અમારો સપોર્ટ છે આગળ.